विद्यार्थी मित्रों, धोरण 12 गणित प्रकरण 6 विकलितना उपयोगों भाग नंबर 21, स्वाध्याय 6.5 दाखला नंबर 13, जेनी रकम छे जेमनो सरवाळो 24 होय अने जेमनो गुणाकार महत्तम होय एवी बे धन संख्याओ शोधो। तो अहीं जो जे आपणे आगळ ना वीडियो सुधी में जे पण दाखला जोया छे ते आपणे विधेय तैयार आपेलुं हतुं। अहीं विधेय तैयार आप्युं नथी पण जे माहिती आपी छे एना आधारे आपणे विधेय बनावानुं थाय। कोने महत्तम कीधुं छे? तो के गुणाकार महत्तम होय। हवे गुणाकार महत्तम होय एवुं कीधुं छे एनो मतलब के गुणाकार स्वरूपनुं जे पण पद छे ए आपणा माटे विधेय थशे। तो हवे सौथी पहेलुं जे वाक्य आप्युं छे कि जेमनो सरवाळो 24 होय अने एवी केटली संख्याओ, तो छेल्लुं वाक्य जुओ तो एवी बे धन संख्याओनी वात करेली छे, बराबर। तो आपणे डायरेक्ट ए रीते उल्लेख करी शकीए के बे धन संख्याओनो सरवाळो 24 छे, माटे धारो के बे धन संख्याओ एक्स अने 24 माइनस एक्स थाय, बराबर छे। तो अथवा आपणे एक संख्या धारी लईए के धारो के एक संख्या एक्स छे, अहीं लखीए बे धन संख्याओनो सरवाळो चौबीस छे, माटे बीजी धन संख्या 24 माइनस एक्स थाय। हवे तेमनो गुणाकार, तो के संख्याओनो गुणाकार जे आपणा माटे एक विधेय थशे एने आपणे एफ एक्स तरीके लई लईए, तो एक्स इंटू 24 माइनस एक्स, तो के 24 एक्स माइनस एक्स स्क्वेर, आ थई गयो आपणा માટે એક વિધેય। હવે મિત્રો વિધેય મળી ગયું છે, બસ પછી તો શું કામ કરવાનું છે આપણને ખબર જ છે। તો કે f ડેશ x લખી દઈએ, તો 24 માઈનસ 2x, f ડેશ x ઇક્વલ ટુ 0 લેતા તો 24 માઈનસ 2x બરાબર 0, તો x બરાબર કેટલા થશે? 12 થાય। चलो हवे एक्स की किंमत 12 मिली गई छे, बराबर छे। चलो तो आपणे आनो शू उपयोग करवानो छे? तो के आनो उपयोग करता पहला आपणे एफ डबल डेश एक्स शोधी दईए, एफ डबल डेश एक्स, तो एनो जवाब माइनस 2 मळशे आने आधारे। तो माइनस 2 एटले जे लेस देन 0 छे, आनो मतलब एफ डबल डेश 12 पण माइनस 2 मळशे ने ए पण लेस देन 0 मळशे। केम? આપણે એક્સની કિંમત 12 મળી છે, એ 12 માટે એફ ડબલ ડેશનું મૂલ્ય શોધવાનું થાય। તો આનો મતલબ એ કહેવાય કે એક્સની કિંમત 12 માટે એફ એક્સની કેવું મૂલ્ય મળશે? તો જો એફ ડબલ ડેશ લેસ દેન 0 છે તો એફ એક્સ કેવા મળશે? સ્થાનીય મહત્તમ મળી શકે, તો માટે એક્સ ઇક્વલ ટુ 12 માટે એફ એક્સનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે। હવે મિત્રો રકમ તમે જોશો તો ખાલી એટલું જ કીધું છે કે ગુણાકાર મહત્તમ હોય। હવે એફ એક્સ એ આપણા માટે ગુણાકાર છે, તો ગુણાકાર તો મહત્તમ મળી ગયો છે। કયા માટે? એક્સ બરાબર 12 છે, તો આપણી બીજી સંખ્યા કઈ છે? 24 માઇનસ એક્સ, તો એ પણ શું થશે? 12 જ થશે। તો માટે એક સંખ્યા એક્સ બરાબર 12 અને બીજી સંખ્યા 24 માઇનસ એક્સ બરાબર 12 માટે ગુણાકાર મહત્તમ થાય। ઓકે, તો આ પ્રમાણે આપણે વિચારવાનું છે। હવે એ મહત્તમ ગુણાકાર કેટલો થાય ને એવું આપણને જવાબ તરીકે માગેલું નથી, ફક્ત એટલું જ કીધું છે કે ગુણાકાર મહત્તમ થાય તેવી એક્સની કિંમતો, તો એક કિંમત એક્સ તરીકે 12 અને બીજી કિંમત
24 माइनस एक्स तरीके पण 12 ज मळे छे। तो आ प्रमाणे आपणे प्रश्न नंबर 13 नो जवाब आपी शकीए। चलो हवे एना पछी छे प्रश्न नंबर 14। हवे प्रश्न नंबर 14 ने मित्रों व्यवस्थित रीते समझवानो तमे प्रयत्न करजो। रकम तमने कम्प्लीट तैयार आपेली छे। तो अहीं 14 માં સૌથી પહેલા x પ્લસ y બરાબર 60 તથા એક્સ વાય ક્યુબ મહત્તમ થાય બરાબર, આ રીતે આપણને બે પદ આપ્યા છે એવું કહી શકાય। હવે તેવી બે ધન સંખ્યાઓ x અને y આપણે શોધવાની છે। મિત્રો આપણા માટે વિધેય આર્યું પદ થવાનું છે, કેમ? કારણ કે આ પદ મહત્તમ થાય એવું કીધું છે અને અહીંયા એક્સ પ્લસ વાય તરીકે 60 આપ્યા છે। તો હવે આમાંથી કોની કિંમત તમે અહીંયા મૂકો તો તમને વધારે અનુકૂળ રહે? તો આમાંથી જો તમે એક્સની કિંમત તમે અહીંયા મૂકો તો એ તમને વધારે અનુકૂળ રહે, કેમ? ખાલી ટેમ્પરરી સમજી લેજો, જો એક્સની કિંમત તમે મૂકો તો 60 માઇનસ વાય અને વાયનો ઘન, તો વાયનો ઘન સરળતાથી ગુણી શકો, જવાબ આપી શકો। જો તમે વાયની કિંમત કદાચ મૂકવા જાઓ તો આવું થાય, એક્સ અને 60 માઇનસ એક્સનો ઘન, તો આ ઘનનું વિસ્તરણ લખવું પડે અને એ પ્રમાણે તમારી પાસે ટોટલ 4 પદો થાય। તો 4 પદનું કામ કરવું સરળ પડે કે 2 પદનું કામ કરવું સરળ પડે? બરાબર છે। તો એટલા માટે આપણે એક્સની જગ્યાએ વાય સ્વરૂપનું પદ મૂકીશું। તો આમાંથી આપણે કરતા બનાવી દઈએ તો કે માટે એક્સ બરાબર 60 માઇનસ વાય, તો માટે એફ વાય બરાબર અહીંયા જે એક્સ છે એક્સની જગ્યાએ 60 માઇનસ વાય અને ગુણ્યા વાયનો ઘન। ચલો વાયનો ઘન ગુણી દઈએ, 60 વાયનો ક્યુબ માઇનસ વાયની 4 ઘાત। હવે વિકલન, તો માટે હવે મિત્રો સાથે એટલું ધ્યાન રાખજો કે આગળ દરેક જગ્યાએ આપણે એક્સ ચલ વાપર્યો છે, અહીંયા રકમ પ્રમાણે આપણને વાય ચલ મળે છે। તો કંઈ નહીં, આપણે એ રીતે કામ કરીશું, એફડેસ વાય બરાબર અહીંયા વિકલન કરીએ 180 વાયનો સ્ક્વેર માઇનસ 4 વાયનો ક્યુબ, બંનેમાંથી 4 વાય સ્ક્વેર કોમન નીકળશે તો અહીંયા આવશે 45 માઇનસ વાય। હવે આપણે એફડેસ વાય ઇક્વલ ટુ 0 લઈ લઈએ, એફડેસ વાય ઇક્વલ ટુ 0 લેતા 4 વાય સ્ક્વેર 45 માઇનસ વાય ઇક્વલ ટુ 0, તો 4 વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0 અથવા 45 માઇનસ વાય ઇક્વલ ટુ 0, તો વાય ઇક્વલ ટુ 0 અથવા વાય ઇક્વલ ટુ 45। ચલો વાયની કિંમત એક બાજુ 0 મળી છે, એક બાજુ વાયની કિંમત આપણને 45 મળી છે, પરંતુ આપણને કેવી સંખ્યા કીધેલી છે? ધન સંખ્યા કીધી છે। તો અહીંયા ઉલ્લેખ કરીએ, પરંતુ ધન સંખ્યા હોવાથી વાય ઇક્વલ ટુ 0 શક્ય નથી, તો એનો મતલબ વાય તરીકે આપણે 45 રાખી શકીએ। ઓકે ચલો, તો એક તો વસ્તુ થઈ ગઈ। હવે આપણે એફ ડબલ ડેશ વાય શોધી દઈએ, આને આધારે જ શોધવાનો પ્રયત્ન કરીશું। ચલો એફ ડબલ ડેશ વાય, તો આને આધારે શોધીએ તો 360 વાય, આને આધારે શોધીએ 12 વાયનો સ્ક્વેર બરાબર। ચલો આમાંથી 12 વાય કોમન લેવા હોય તો લઈ શકીએ, તો 12 વાય કોમન લઈશું તો અહીંયાથી વધશે 30 માઇનસ વાય। હવે વાયની કિંમત 45 છે, એ વાયની કિંમત જો 45 તમે આની અંદર મૂકો તો કે એફ ડબલ ડેશ 45, એક જ કિંમત છે તો એ કિંમત આપણે મૂકવી પડે, 12 ગુણ્યા 45 ગુણ્યા 30 માઇનસ 45। આ બંને ધન છે, આપણે કંઈ એમનો ગુણાકાર કરવો નથી, 12 ગુણ્યા 45 અને આનો જવાબ આવશે માઇનસ 15। ધન ધન અને ઋણ એમનો ગુણાકાર ઋણ મળશે, તો આનો મતલબ એ કહેવાશે કે 45 માટે એફ ડબલ ડેશનું મૂલ્ય લેસ ધેન 0 મળે છે, એનો મતલબ કે એફ વાય નું મૂલ્ય કેવું મળશે? મહત્તમ મળશે। તો માટે વાય ઇક્વલ ટુ 45 માટે એફ વાય
महत्तम मळे छे। હવે y ઇક્વલ ટુ 45 તો x કેટલા થાય? માટે x ઇક્વલ ટુ 60 માઇનસ 45, એનો મતલબ કે 15। તો જુઓ x પણ ધન મળી ગયા છે, y પણ ધન મળી ગયા છે, અને ત્યારે આપણું જે પણ વિધેય છે એ વિધેય કેવું મળે છે? એનું મહત્તમ મૂલ્ય મળે છે। તો આપણે ઉલ્લેખ કરી શકીએ, માટે ધન સંખ્યાઓ x બરાબર 15 અને y બરાબર 45 માટે x y ક્યુબ મહત્તમ મળે। ઓકે, તો આ રીતે તમે એને સમજી શકશો। હવે મિત્રો, સેમ ટુ સેમ રીતનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 15। ફક્ત ને ફક્ત એની રકમ થોડીક સમજાવી દઉં છું ખાલી। તે એવું કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો, બે ધન સંખ્યાઓ x અને y છે, જેમનો સરવાળો 35 છે। તો કે ઉલ્લેખ કરું, બે ધન સંખ્યાઓ x અને y નો સરવાળો 35 છે, માટે x પ્લસ y બરાબર 35 એક પદ થઈ શકે। ચલો હવે ગુણાકાર આ રીતે આપ્યું છે, એક્સ સ્ક્વેર વાય ક્યુ વાય રેસ ટુ 5 આપ્યા છે, મહત્તમ બને બરાબર। જેવી રીતે ઉપરના દાખલામાં એક્સ વાય ક્યુબ વિધેય હતું, એવી રીતે આની અંદર એક્સ સ્ક્વેર વાય રેસ ટુ 5 વિધેય આપ્યા છે। તો મિત્રો, એક્સની કિંમત મૂકવી સરળ પડશે કે વાયની કિંમત? તો એક્સની કિંમત મૂકવી સરળ પડે। સમજી લેવાનું કે જેની ઘાત ઓછી હોય એનું જ કિંમત મૂકવી, બીજી રીતે કહું જેની ઘાત વધુ હોય એ ચલમાં રૂપાંતરણ કરવું। તો એ વાયની ઘાત વધુ છે, તો આપણે વાય ચલમાં રૂપાંતરણ કરવા માટે એક્સની કિંમત મૂકવી પડે। તો એક્સની કિંમત કેટલી થાય? 35 માઇનસ વાય। તો હવે આપણે વિધેય લખીએ, એફ વાય બરાબર, અથવા ગુણાકાર એવો શબ્દ વાપરીએ તો કે એક્સ સ્ક્વેર માઇનસ સોરી ગુણ્યા વાયની 5 ઘાત। હવે એક્સ સ્ક્વેરની જગ્યાએ પદ મૂકી દઈએ, તો આ જગ્યાએ હું ગુણાકાર શબ્દ વાપરું છું બરાબર। હવે એફ વાય વાપરું કેમ? એટલે જેથી કે બધી જ વસ્તુનો ઉલ્લેખ થઈ શકે, ક્લિયર? તો એ રીતે આપણે કામ કરીએ તો શું થશે? તો અહીંયા આપણે આ રીતે વિચારીએ તો એક્સની જગ્યાએ 35 માઇનસ વાયનો સ્ક્વેર ગુણ્યા વાયની 5 ઘાત। તો હવે આનું આપણે મિત્રો વિકલન કરવાનું છે, તો આની આ સ્થિતિમાં રાખીને કાં તો વિકલન કરી શકીએ, અથવા આનું વિસ્તરણ કરીને વાયની 5 ઘાત અંદર ગુણી દઈએ અને પછી વિકલન કરીએ, તો બે રીતે શક્ય છે। તો જ્યારે ઘાત વધુ હોય ત્યારે એની એ જ સ્થિતિમાં રાખીને આપણે વિકલન કરીશું, તો કે એફ ડેશ વાય। ચલો સૌથી પહેલા આ પદ એમનું એમ રાખીએ, વાયની 5 ઘાતનું વિકલન કરીએ, 35 માઇનસ વાયનો સ્ક્વેર 5 વાયની 4 ઘાત પ્લસ વાયની 5 ઘાત એમના એમ 2 35 માઇનસ વાય, અને માઇનસ વાયનું વિકલન -1। મિત્રો અહીંયા વાયને સાપેક્ષે વાયનું વિકલન કરીએ છીએ, માટે જ્યાં વાયનું વિકલન થતું હોય ત્યાં 1 માઇનસ વાયનું વિકલન -1 આવશે। ચલો બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? તો પહેલાં તો વાયની 4 ઘાત સામાન્ય નીકળે, બીજું 35 માઇનસ વાય સામાન્ય નીકળે। તો શું થાય અહીંયા, બાકી શું વધશે? તો 5 કૌંસમાં 35 માઇનસ વાય, અને સાથે સાથે અહીંયા જોઈશું તો એક તો માઇનસ આ 2 અને y, કારણ કે આ પદ સામાન્ય આવી ગયું છે, વાયની 4 ઘાત પણ સામાન્ય આવી ગઈ છે, ક્લિયર? તો એ પ્રમાણે તો હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે, તો એ સાદુરૂપ આપણે આપીએ તો કેટલું થશે? તો એ સાદુરૂપ જોઈ લો, તો કે સાદુરૂપ થશે વાયની 4 ઘાત ગુણ્યા 35 માઇનસ વાય, અને કૌંસમાં 35 ગુણ્યા 5 એટલે થશે 175 -5y -2y। તો વાયની 4 ઘાત 35 માઇનસ વાય, અને આ પદ આપણે જોઈએ તો 175 -7y। હવે અહીંયા જે પણ પદ મળ્યું છે
तो ये आपने एफ डेस वाई तरीके मळ्यु छे, तो आपणुं काम हवे कयुं के एफ डेस वाई तरीके जे पण पद मळ्युं छे तो एफ डेस वाई इक्वल टू आपणे जीरो लखवा पड़े, तो के एफ डेस वाई इक्वल टू जीरो लेता वाई नी चार घात गुण्या 35 माइनस वाय अने 175 माइनस 7 वाय इक्वल टू जीरो। तो समझो y इक्वल टू जीरो अथवा y इक्वल टू 35 अथवा y इक्वल टू 25, त्रणे पद आने आधार जीरो, आने आधार 35 अने आने आधार आपने 25 मळे छे। हवे आ जे पदों छे पदों ने आधार तमे समझवा प्रयत्न करजो के y इक्वल टू जीरो जे धन नहीं एटले शक्य नहीं। जो y तरीके 35 आपणे विचारीए तो x तरीके शू थाय 35 माइनस 35 एटले जीरो, तो ए वक्त x पण धन मळता नहीं, तो हूँ आ रीते लखू नॉट ग्रेटर देन जीरो। ओके आनो मतलब ए थयो के आ बंने किंमतों शक्य नहीं, शक्य कोण थशे y बराबर 25 शक्य थशे। तो आपणे अहीं उल्लेख करवो तो करी दईए के y इक्वल टू जीरो धन न होवाथी शक्य नथी। चलो y बराबर 35 तो x इक्वल टू जीरो थाय जे धन नथी, माटे y बराबर 35 शक्य नथी अने माटे y बराबर 25। हवे y नी किंमत 25 मळी, समझजो एज आपड़ा माटे योग्य किंमत थई शकशे। चलो हवे एफ डेस वाई जे आपणने मळ्या छे एनो ज उपयोग करीने आपणे एफ डबल डेस वाई पण शोधवा पड़शे, तो चलो एफ डबल डेस वाई शोधी दईए। एफ डबल डेस वाई पण उपयोग आपणे आनो करीशुं। हवे आनो उपयोग आपणे करवो होय तो त्रण पदोना गुणाकारनो नियम वापरवो पड़े। चलो पहला पदनुं विकलन 4 वाय नी 3 घात, बीजू पद एमनू एम, त्रीजू पद पण एमनू एम। मित्रों अहीं जे पद छे आमांथी आपणे 7 ने कॉमन लई लईए तो पण चाली शके छे, तो आपणे एवुं काम करीए अने ए रीते काम करीए। तो वाय नी 4 घात 35 माइनस वाय, 7 आगळ आवी जशे अने 25 माइनस वाय, तो हूँ आनु विकलन करी रह्यो छूं, तो 7 ने आपणे एकदम बार लखी दईए छीए। ओके चलो तो अंदर अहीं शू आवशे 25 माइनस वाय जे आपणुं त्रीजू पद छे ते, एटले आनु हवे आपणे विकलन करी रह्या छीए, एमां 7 अचळ तरीके બહાર રાખ્યા છે, પ્લસ y ની 4 ઘાત એમના એમ હવે બીજા પદનું વિકલન, તો માઇનસ 1 કૌંસમાં 25 માઇનસ y। ચલો y ની 4 ઘાત એમના એમ 35 માઇનસ y, 25 માઇનસ y નું વિકલન થાય છે માઇનસ 1। ચલો આપણે સાદુરૂપ આપીએ તો 7 એમના એમ આ પદ જે છે એમાં માઇનસ ક્યાં તે જે તે આપણે પદ લખીશું, તો 4y નો ક્યુબ 35 માઇનસ y, 25 માઇનસ y, માઇનસ y ની 4 ઘાત। જુઓ મિત્રો આ પદમાં માઇનસ y ની 4 ઘાત, આ પદમાં પણ માઇનસ y ની 4 ઘાત, તો આ બંનેને આપણે ભેગા કરી દઈએ, તો એ બંનેને ભેગા કરીશું તો 25 અને 35 થશે 60 માઇનસ 2y। હવે આ બધામાંથી આપણે જે તે પદ કોમન લઈ લઈએ અને એનો જવાબ ધન આવે છે કે ઋણ આવે છે એ રીતે આપણે કિંમત મૂકવાની થાય, તો સૌથી પહેલાં તો આપણે કેટલા મૂકવાના છે, 25 જ મૂકવાના છે, તો 25 મૂકીશું એટલે આ પદ તો ડાયરેક્ટ જીરો થઈ જશે, ખાલી આ પદની આપણે વિચાર કરવાનો થાય, તો કે એફ ડબલ ડેશ 25 લખી દઈએ હવે, કારણ કે સાદુરૂપ આપવાનો કોઈ મતલબ નથી। તો 7 કૌંસમાં આ આખું પદ હું જીરો લખી દઉં છું, માઇનસ 25 ની 4 ઘાત અને 60 માઇનસ 50। તો હવે જોઈ લો આ પદ 7 છે, આ માઇનસ છે 25 ની 4 ઘાત અને ગુણ્યા 10, તો આખું પદ આપણને કેવું મળે છે, લેસ ધેન જીરો મળે છે। હવે આખું પદ લેસ ધેન જીરો મળ્યું તો આનો મતલબ તો શું કહેવાશે કે y બરાબર 25 માટે વિધેયનું કેવું મૂલ્ય મળશે, મહત્તમ।
તો કે વાય બરાબર 25 માટે એફ વાય નું મહત્તમ મૂલ્ય મળે. બરાબર, આપણે શોધવાનું શું છે? મહત્તમ મૂલ્ય મળતું હોય ત્યારે બે સંખ્યાઓ, તો કે માટે વાય બરાબર 25 અને એક્સ બરાબર 35 માઇનસ 25 બરાબર 10, આ બે કિંમતો, વાય બરાબર 25 અને એક્સ બરાબર 10. આગળ વિધેયનું મહત્તમ મૂલ્ય મળે. ઓકે, તો આ પ્રમાણે મિત્રો બંને દાખલામાં સરખા જેવા છે, પણ આની અંદર વિકલન થોડુંક અઘરું થાય છે, તો આપણે એ રીતે ગણવાનો પ્રયત્ન કરવો પડે. ચલો હવે એના પછી દાખલા નંબર આપણે 15 પછી 16 નો અભ્યાસ કરીએ. મિત્રો 16મો પ્રશ્ન ડાયરેક્ટ જ, અને હું તમને ફટાફટ કહી દઈશ. જેમનો સરવાળો 16 હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય. તો આપણે બે સંખ્યાઓ વિચારી લઈએ, તો કે ધારો કે બે ધન સંખ્યાઓ. મિત્રો કાં તો તમે એક્સ અને વાય લખો, અથવા એક સંખ્યા એક્સ તો બીજી 16 માઇનસ એક્સ પણ લખી શકાય. તો બે ધન સંખ્યાઓ એક્સ અને 16 માઇનસ એક્સ છે. બરાબર, કારણ કે એમનો સરવાળો આપણને 16 આપ્યો છે. હવે તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય, તો તેમના ઘનનો સરવાળો બરાબર એક્સ ક્યુબ પ્લસ 16 માઇનસ એક્સનો ક્યુબ. તો એફ એક્સ તરીકે શું થાય? એક્સ ક્યુબ પ્લસ 16 માઇનસ એક્સનો ક્યુબ. તો આ પ્રમાણે આપણને એક વિધેય મળે છે. બસ હવેનું કામ આપણે કયું કરવાનું છે? વિધેયનો ઉપયોગ કરવાનો છે, અને એ વિધેયનો ઉપયોગ કરીને વિકલન કરવાનું છે. વિકલન પરથી 0 સાથે સરખાવો, એક્સની કિંમત મેળવો, એફ ડબલ ડેશ શોધો, અને એમાં આપણે કિંમત મૂકીને આપણે બે સંખ્યાઓ મેળવી શકીએ છીએ. જેવું આપણે આગળના દાખલાઓમાં કામ કર્યું છે, એ જ પ્રકારનું કામ તમે આ દાખલામાં પણ કરી શકશો. તો પ્રશ્ન નંબર 16 એ તમારા હોમવર્ક તરીકે છે. ચલો હવે એના પછી છે પ્રશ્ન નંબર 17. ચલો 17નો આપણે અભ્યાસ કરીએ. તો 17ની રકમને તમે ધ્યાનથી વાંચો અને સમજવાનો પ્રયત્ન કરજો. જેમની બાજુનું માપ 18 સેમી હોય તેવા પતરાના ચોરસ ટુકડાના. તો મિત્રો સૌથી પહેલાં એની આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. તો 18 સેમી બાજુનું માપ હોય એવો એક ચોરસ છે. બરાબર, અહીંથી દરેક સાઈડ 18ની થવાની છે. આ પણ 18 છે અને આ પણ 18 છે. આપણે અત્યારે એ રીતે વિચારીએ છીએ. હવે દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને દરેક ખૂણાએથી આવા ચોરસ ટુકડા કાપી દેવાના છે. મિત્રો તમે પણ એક કાગળને લઈને આ રીતે વિચારી જોજો કે આવી રીતે 4 ચોરસ ટુકડા કાપો છો, તો આ ભાગ જે છે આમ વળી જશે, આ ભાગ આમ વળશે, આ ભાગ આમ વળશે ને આ ભાગ આમ વળશે. તો એક ખાલી ખોખું હોય ને એવો આખો ભાગ તૈયાર થઈ જશે. સમજી લેજો, આ ભાગ, આર્યો ભાગ, આ ભાગ અને આ ભાગ, આ ચારે ચાર ભાગવામ ઉપર તરફ એક ભાગ આમ વળશે ને પેલા બે ભાગ આમ વળશે, તો એક ખાલી ખોખા જેવું થશે. તો હવે આ ભાગ કાપવાની વાત કરે છે અને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. તો મિત્રો ચોરસની બાજુની લંબાઈ કેટલી છે એ શોધવાનું છે. તો આપણે ધારી લઈએ કે એ ચોરસની બાજુની લંબાઈ એક્સ છે, તો આટલેથી આટલું માપ કેટલું થઈ શકે? તો સમજો, અહીંથી આખું 18 હતું, એક એક્સ અહીંથી ગયા, એક એક્સ અહીંથી ગયા, એટલે બે વખત એક્સ બાદ થયા. તો એવું કહી શકાય 18 માઇનસ 2x. એવી રીતે આ પણ લંબાઈ કેટલી થશે? 18
माइनस टू एक्स बराबर, अने आ लंबाई दरेकनी एक्स छे एवं आपणे विचारी लईए छीए, तो जे माप आप्युं छे एना आधारे। तो हवे मने एम कोई कहेशे कि आ जे पेटी बने छे वाळ्या पछीनी खुल्ली, मतलब मीठाईनું કે પેડાનું જે ખાલી બોક્સ હોય તે નીચેનો ભાગ, તો એવું જે બોક્સ બને છે એ બોક્સ માટે એની લંબાઈ કેટલી થવાની? તો કે 18 - 2x। એની પહોળાઈ કેટલી થવાની? તો કે 18 - 2x। અને એની ઊંચાઈ કેટલી થવાની? તો મિત્રો x લંબાઈનો કટ અહીંયા લાગે છે, તો એ આટલેથી આટલો ભાગ જે છે એ આમથી આમ વળી જશે, તેનો મતલબ કે એક્સ લંબાઈનો કટ લાગ્યો છે તો એક્સ જેટલી એમની ઊંચાઈ થશે, તો આપણે બધાનો ઉલ્લેખ કરવો પડે। તો કે ધારો કે કપાતા ચોરસ ટુકડાની લંબાઈ એક્સ સેમી છે બરાબર, તો માટે એની લંબાઈ, અથવા આપણે એવું ઉલ્લેખ કરીએ માટે પેટીની લંબાઈ L બરાબર 18 - 2x, એની પહોળાઈ 18 - 2x, અને ઊંચાઈ H બરાબર x સેમી થાય બરાબર। હવે આ રીતે આપણે બધે બધા માપ એમના લખી દીધા છે। હવે આપણે પેટીનું ઘનફળ વિચારવાનું છે, તો પેટીનું ઘનફળ, હવે ઘનફળ V તરીકે L B H આપણે સામાન્ય રીતે સૂત્ર લખતા હોઈએ, L તરીકે 18 - 2x, B તરીકે પણ 18 - 2x, તો એનો સ્ક્વેર, અને H તરીકે છે x। હવે મિત્રો આખું પદ x સ્વરૂપનું છે, તો કાં તો Vx લખી દો કાં તો Fx લખી દો, આપણને જે સરળ પડે લખી શકીએ છીએ, તો હું અહીંયા વી એક્સ લખવાનો પ્રયત્ન કરું છું, કારણ કે ઘનફળનું વિધેય છે એટલા માટે આપણે વી લખીએ તો એ વધારે સારું છે। બસ આપણા માટે વિધેય તૈયાર થઈ ગયું છે, આપણે જવાબ શું લાવવાનું છે? પેટીનું ઘનફળ મહત્તમ બનાવવાનું છે, તો કે એક્સની કઈ કિંમત માટે વી ડબલ ડેશ એક્સનું મૂલ્ય લેસ ધેન 0 થાય, એ કિંમત માટે આપણે વિચારી શકીએ કે પેટીનું ઘનફળ મહત્તમ થશે, અને પેટીનું ઘનફળ મહત્તમ થાય તો એ જ એક્સની કિંમત એ શું આવશે, કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ કહેવાશે। તો ચલો હવે આપણું કામ જે છે મિત્રો, આવા કોઈ પણ કૂટ પ્રશ્નો છે તો એની અંદર વિધેય બનાવવાનું કામ અગત્યનું છે, વિધેય બન્યા પછી તો આગળનું કામ બધું જ થઈ જવાનું છે। તો આપણે આમનું આમ રાખીને વીડેશ એક્સ શોધી લઈએ, તો વીડેશ એક્સ ઇક્વલ ટુ, ચલો પહેલાં તો એક્સનું વિકલન કરી દઉં, 1 × 18 - 2x² પ્લસ, હવે એક્સ એમના એમ આ પદનું વિકલન, તો 2 - 2x² અને 18 - 2x નું વિકલન -2, બંનેમાંથી શું સામાન્ય નીકળશે? 18 - 2x સામાન્ય નીકળે, તો 18 - 2x, ચલો આ પદને ભેગા કરીએ તો -4x, તો 18 - 2x અને 18 - 6x બરાબર, બે પદો થયા। આપણે એને સામાન્ય પણ લઈ લઈએ જે નીકળે છે, તો 2 કૌંસમાં 9 - x, અહીંથી 6 નીકળે છે તો કૌંસમાં 3 - x, એટલે કે 6 × 2 = 12, કૌંસમાં 9 - x અને 3 - x। હવે વીડેશ એક્સ ઇક્વલ ટુ આપણે 0 વિચારી લઈએ, વીડેશ એક્સ ઇક્વલ ટુ 0 લેતા 12 9 - x 3 - x ઇક્વલ ટુ 0, તો 9 - x ઇક્વલ ટુ 0, અથવા 3 - x ઇક્વલ ટુ 0, તો x ઇક્વલ ટુ 9 અને x ઇક્વલ ટુ 3। હવે જો x ઇક્વલ ટુ 9 આપણે વિચારીએ છીએ તો એની લંબાઈ શું થઈ શકે? તો L બરાબર 18 - 2 × 9 ઇક્વલ ટુ 0, લંબાઈ 0 થાય એટલે આ તો શક્ય નથી, તો કે જે શક્ય નથી, તો એનો મતલબ કોણ શક્ય થયું? x ઇક્વલ ટુ 3,
જે શક્ય છે. કેમ? કારણ કે તમે 3ની કિંમત આની અંદર મૂકો છો તો 18 - 6 તો લંબાઈ એની 12 વધે છે. બરાબર છે. ચલો હવે આપણે v" x શોધી દઈએ. v" x તો 12ને આપણે બિલકુલ અચળ રાખી દઈએ છીએ, આમનો ગુણાકારના નિયમથી વિકલન કરી દઈએ. 9 - x એમના એમ, 3 - x નું વિકલન -1, વત્તા 3 - x એમના એમ, 9 - x નું વિકલન -1. બંનેમાંથી -1 કોમન નીકળે એટલે -12. અહીંયા 9 - x વત્તા 3 - x, 12 - 2x. હવે આપણે v" ની કિંમત મૂકી દેવાની છે. તો કે v" x તરીકે કેટલા છે? 3 મૂકી દઈએ. -12, 12 - 6, -12 - 6 <0. તો જુઓ, એક્સની કિંમત 3 માટે v" નું મૂલ્ય <0 મળે છે. તો માટે x = 3 માટે vx નું મહત્તમ મૂલ્ય મળે. તો આનો મતલબ શું થાય? કે જો 3 સેમી લંબાઈનો ચોરસ ખૂણાથી કાપવામાં આવે તો બનતી પેટીનું ઘનફળ મહત્તમ થાય. તો આપણે એ રીતનું વાક્ય લખી દઈએ. માટે 3 સેમી લંબાઈના ચોરસ ટુકડા કાપતા પેટીનું ઘનફળ મહત્તમ થાય. ઓકે, તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને અહીંયા જે પણ કૂટ પ્રશ્નો ચલાવ્યા છે એ કૂટ પ્રશ્નોમાં સારી રીતે સમજાયું હશે. હવે આની આ જ રીતનો પ્રશ્ન નંબર 18 છે. એ 18ની રકમ ઉપરથી ખાલી એક વિધેય તમને સમજાવી દઉં છું કે એક લંબચોરસ પતરું છે, એની લંબાઈ 45 છે અને પહોળાઈ 24 છે. ચલો આપણે આ રીતે એની આકૃતિ વિચારીએ છીએ. આખી લંબાઈ આપણે 45 વિચારી લઈએ અને એની પહોળાઈ આપણે 24 વિચારી લઈએ. બરાબર. ચલો હવે દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને વાળવાનો છે. તો જેવી રીતે આગળ ચોરસ ભાગમાંથી ચોરસ કાપવાનું હતું, જ્યારે અહીંયા લંબચોરસ ભાગમાંથી ચોરસ કાપવાનો છે. તો આપણે ચોરસની લંબાઈ કેટલી ધારી લઈએ? ધારો કે x જેટલી ધારી લઈએ. બરાબર. તો હવે આ જે પેટી જે છે એ પેટીના ઘનફળની જ અહીંયા વાત કરેલી છે. બરાબર. અને ત્યાં પણ ઘનફળ મહત્તમ થાય ત્યારે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ આપણે શોધવાની થાય. તો અહીંયા એનું વિચારી લઈએ કે પતરાની લંબાઈ 45 સેમી અને પહોળાઈ 24 સેમી છે. અહીંયા લખીએ, ધારો કે કાપવામાં આવતા ભાગની લંબાઈ 1 સેમી છે. તો માટે બનતી પેટીની લંબાઈ, ચલો કેટલી થાય? અહીંયા આખું લંબાઈ 45 હતી તો આટલેથી આટલો ભાગ, 45 - 2x થાય 2x સેમી. ચલો એની પહોળાઈ કેટલી થશે? 24 - 2x સેમી. અને એની ઊંચાઈ કેટલી થવાની છે? h = x સેમી. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ lbh. ચલો તો માટે પેટીનું ઘનફળ v = lbh. અહીંયા પણ બધી જ કિંમતો x ઉપર આધારિત છે. તો vx = ચલો 45 - 2x, 24 - 2x,
एक्स। जो अहीं टू कॉमन निकले से तो आप टू कॉमन काढ़ी दी है पहले थी, तो 45 माइनस 2x, 12 माइनस एक्स अने इंटू एक्स। तो आ रीते तो जुओ आपने वी एक्स आ रीते मिली सके छे। बस हवे जेवो आगळना दाखला में जे प्रकारनुं काम कर्युं एवी रीते, परंतु अहींया बे विधेयो देखाता था आपणने, गुणाकारना नियमथी विकलन कर्युं छे, ज्यारे अहींया त्रण विधेयो जेवुं देखाय छे। तो त्रणना नियम प्रमाणे आपणे एमनुं विकलन करीशुं અને આગળની રીત પ્રમાણે કમ્પ્લીટ એનો જવાબ મેળવવાનો થશે। તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ, પછીના નેક્સ્ટ વિડીયોમાં એનાથી આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।